નમસ્કાર દોસ્તો, આપ સૌનું સ્વાગત કરું છું ફરીથી એકવાર નવા બ્લોગમાં. આજે છે રવિવાર અને આ વિડીયો તમે જોશો કાલે. અત્યારે વાગ્યા છે બપોરના 1 અને પતંગ ચગી રહ્યા છે. હું તમને થોડા પતંગો બતાવું કેટલા પતંગો ચગી રહ્યા છે. એક પતંગ ચગી રહ્યો છે અહીંથી અને સામેની સાઈડ થોડા નાના મોટા 3-4 પતંગ ચગી રહ્યા છે. તો દોસ્તો, આ છે મારા ઘરના ટોપ ધાબા પરથી સોસાયટીનો વ્યૂ. એટલે કે આ જે મારું ઘર છે ને, એના પછી નવો એરિયા ચાલુ થઈ જાય છે. અને આ મારું ઘરની આ છેલ્લી દિવાલ છે. તો દોસ્તો, અત્યારે હવે હું જઈ રહ્યો છું બોપલમાં. અમદાવાદમાં એક બોપલ કરીને જગ્યા છે જે અહીંથી મારા ઘરથી 25 કિલોમીટર જેટલી દૂર છે. તો હવે ત્યાં જઉં છું કારણ કે ત્યાં એક ઇવેન્ટ છે. તો હું તમને ઇવેન્ટનું આખું સેટઅપ પણ બતાવી. અત્યારે મારો ભાઈ મારી જોડે આવે છે અને કાલે એક બીજો એક દોસ્ત આવશે મારી જોડે. તો અત્યારે જઈ રહ્યો છું ત્યાં. તો દોસ્તો, અત્યારે હું આવી ગયો છું સાપત બિલ્ડિંગમાં. તો આ સાપત બિલ્ડિંગ તમે જુઓ કેટલી ઊંચી છે. તો આની અંદર 5મા માળે જવાનું છે. તો દોસ્તો, આ ગાડી આવી ગઈ છે અને આ ગાડીની અંદર જવાનું છે. ઇવેન્ટનું જે લોકેશન છે, તો બસ આ ગાડી પર જઈશું અમે અને ત્યાં જઈને બતાવું તમને આખું સેટઅપ. આની અંદર અમે બધો સામાન ભરી દીધો છે. આની અંદર બધો સામાન ભર્યો છે અમે ને કંઈક આટલું મોટું ભોયરું છે. બેઝમેન્ટ 1 અને બેઝમેન્ટ 2 છે અહીંયા, એટલે બિલ્ડિંગ બહુ જ મોટી છે. દોસ્તો, ઇવેન્ટનું જે લોકેશન છે એની અંદર અત્યારે હું આવી ગયો છું. ઇસ્કોન પ્લેટિનિયમ કરીને એક બિલ્ડિંગ છે, એની અંદર આ બધું આયોજન કરવામાં આવ્યું છે. દોસ્તો, આ ઇવેન્ટનું લોકેશન છે